હેલો ફ્રેન્ડ્સ આઈ હોપ તમે બધા મજામાં હશો હું પણ મજામાં છું તો આજે જોનો છો આપણે ડેઇલી ગુજરાતી ન્યૂઝ વિશેની માહિતી કરંટ અફેર વિશેની માહિતી તો મિત્રો તમે એમાં ચેનલમાં પહેલી વખત આવી જાય હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કર્યા બાદ બાજુમાં એક બેલ આવશે તેના પર ક્લિક કરવાથી અમારા આવનાર વિડીયોની માહિતી તમને એક નોટિફિકેશન બે દ્વારા મળતી રહેશે તો જોઈએ આજના કરંટ અફેર વિશેની માહિતી સ્વીડનમાં નોબેલના વિરોધમાં સાહિત્ય માટે નવો પુરસ્કાર રચવાનો છે તે જોઈએ આપણે કહ્યું કે નોબેલ પ્રાઇઝ પસંદગી સમિતિના એક સભ્ય જાતીય સતામણીના સટવાયેલા તેના વિરોધમાં સ્વીડનના સોથી વધુ બૌદ્ધિકતાઓને ભાગ ભેગા મળીને નવા પ્રાઇઝની શરૂઆત થઈ રહી છે કે સ્ટોક હોમ તારીખ સાત એ એફ પી આ વર્ષે સાહિત્ય માટે નોબેલ પુરસ્કાર જે વિશ્વમાં પોતાના પ્રકારનું સૌથી પ્રતિષ્ઠિત સન્માન ગણાય છે તે જાતીય બનાવીશો સ્વીડનમાં એકેડેમી નોબલ પુરસ્કાર પસંદગી કરે તે કટોકટીમાં આવી હતી જ્યારે આ વાત સામે આવી કે એકેડેમી સાથે લાંબા સમયથી જોડાયેલા એક માણસે કેટલીક મહિલાઓ સાથે જાતીય સતામણીના કરી હતી આ બનાવ બાદ સોથી વધુ સ્વીડન બૌદ્ધિકોને ભેગા થઈ નોબેલ પુરસ્કારના વિરોધમાં એક નવી પુરસ્કાર આપવાની સંસ્થા બનાવી છે નવી સંસ્થા ધ ન્યૂ એકેડેમીના સંસ્થાપકો મુજબ વૈકલ્પિક સન્માન પક્ષપાત ધમંડ અને જાતીય સંતામણીને નિંદા કરે છે આ સંસ્થાના સભ્યોના લેખકોને કલાકારોને અને પત્રકારોને જોડાઈને એકસો સાત બૌદ્ધોને સંયુક્ત નિવેદન લખ્યું છે અને તેમને સહાનુભૂતિ પ્રોત્સાહન આપવાનું જોઈએ તેવું સ્વીડનના નોબલ પારિતોષિકને સ્વીકારવામાં આવ્યું છે હિમાલયમાં પર્વતારોહણમાં જોડાવાની યુવાનોને તક આપે છે કે જૂનાગઢમાં ઇન્ડિયન માઉન્ટેશનની ફાઉન્ડેશન દ્વારા જુલાઈ ઓગસ્ટમાં વીસ દિવસની પર્વતારોહણ તાલીમ હિમાચલ પ્રદેશમાં લાહોર સ્વીટી જિલ્લાના બારા સિગરી ખાતે યોજાય છે વેબસાઇટ આપી છે તેના પર ક્લિક કરીને બધી માહિતી નંબર અગિયાર ત્રીજો માળથી તેના જીવરાજભાઈ ભવન ખાતે ગાંધીનગરે મોકલાવાની રહી છે વિશ્વના ટોપ ત્રણ ધનવાનોની પહેનોમાં પહેલી વખત આઈટી કંપનીઓના માલિકોનો સમાવેશ કરવામાં આવ્યો છે ઓગણીસ પોઈન્ટ બે અબજ ડોલરની સંપત્તિ સાથે બિલ ગ્રેટ્સ બીજા ક્રમે ફેસબુકના માર્ક ઝુકરબ ત્રીજા સ્થાને ને વોરન બર્ફેડને બાજુ પર મૂકી દીધો છે ખાસ યાદ જો વિશ્વના ટોચમાં ક્રમે માગ જુકરબર્ગ અબજપતિમાં ત્રીજા સ્થાને આવી ગયા છે ખાસ યાદ આવ્યો આવનારી એક્ઝામમાં આ સવાલ ખૂબ જ ઉપયોગી સવાલ છે કે ડબલ ટેન્કર પ્રથમ ડબલ ટેન્કર ગુડ્સ ટેનને ફ્લેંગ ઓફ કરાય છે કે તેની શરૂઆત કરવામાં આવે છે ડબલ ટેકર ગુડ્સ ટેનની વિશેષતા પર એક નજર આપણે જોઈએ કે કઈ કઈ તેમની વિશેષતાઓ છે તે નીચે તમે જોઈ લેજો ટેસ્ટની સૌ પ્રથમ ડબલ ટેકર ગુડ્સ ટેનની શનિવારે સવારે કાનના લોસ્તીન રાજકોટ આવી પહોંચે ખાસ કરી કયા સ્થળથી નીચે આવે વચ્ચે આવે છે કાનના લોસ્તીન રાજકોટ પહોંચે છે તેમની વિશેષતા જોઈએ તો આપણે કે જોઈએ કે સામાન્ય ડબ્બાની સરખામણીએ ડબલ ટેકની ઊંચાઈ છસો ને સેન્ટીમીટર ઓછી અને પહોળાઈ એકસો બાસઠ મીટરથી વધુ છે તે તેની ઊંચાઈ છ ફૂટ ચાર ઇંચ છે સામાન્ય ડબ્બા કરતાં આ ડબ્બા ટેન્કર ટ્રેનની ક્ષમતા બાસઠ ટકા વધારે છે એક કન્ટેનમાં ત્રીસ હજાર પાંચસો કિલોગ્રામનો સામાન ભરી શકાય છે ડબલ ટેન્કર ગુડ્સ ટ્રેનની એક ટીપીથી રેલવેને અઢાર પોઈન્ટ પચાસ લાખની આવક થાય છે આ ટ્રેનની શરૂઆત ક્યાંથી થઈ છે કે કાનાલોસથી રાજકોટમાં સુધી વચ્ચે તેની શરૂઆત થઈ છે પ્રથમ વખત ખાસ છે ડબલ ટેન્કર આજનો સવાલ છે ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા કઈ હતી તે મારી હકીકત ને કેટલા વર્ષ પૂરા થયા છે તે નીચે તમે કોમેન્ટ બોક્સની અંદર તેનો જવાબ લખજો અમારો આ વિડીયો જોવા બદલ તમને ખૂબ ખૂબ આભાર અમે આશા રાખીએ છીએ કે તમને અમારો આ વિડીયો ગમ્યો હોય છે અરે મૂંઝાશો નહીં ફ્રી 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 છે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને પ્લીઝ 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 અમે એમાં જેમાં પહેલી વખત આવ્યા હોય તો યાર એક તો લાઇક કર રાખો પણ વિડીયો ગમ્યું તો લાઇક તો કરો અને બાજુમાં બે લાવે તેના પર ક્લિક કરવાથી અમારા આનાર વિડીયોની માહિતી તમને મળી હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ત્યાર બાજુમાં બેલ આવશે એના ક્લિક કરવાથી અમારા આનાર વિડીયોની માહિતી તમને એક નોટિફિકેશન બેલ દ્વારા મળતી રહેશે ખુશ રો મિત્રો આજુબાજુ સાફ સફાઈ રાખવી સ્વચ્છ ભારત જય હિન્દ વંદે માતરમ